સુરત શહેરના સમસ્ત વિસ્તાર માટે ટ્રાફિક બ્રિગેડની જગ્યા ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમની લાયકાત માત્ર 9 પાસ અને સશક્ત યુવાન જેમનું વજન 50 કિલો અને હાઈટ 5.5 ફૂટ હોવી જરૂરી છે. ટ્રાફિક બ્રિગેડ ગુજરાત સરકારની અનુમતિથી ટ્રાફિક સેવાને મદદ કરતી સંસ્થા છે, જેના માટે તેમણે 700-800 ટ્રાફિક બ્રિગેડના યુવાનોને સમાવવાની અનુમતિ આપવામાં આવી છે. આ દરમિયાન વિવિધ કારણોસર ટ્રાફિક બ્રિગેડના યુવાનો તથા યુવતીઓ નોકરી છોડી દેતા હોય છે, જેના પરિણામે હાલ 2800 ફોર્મ વહેંચ્યા હતા, જેમાંથી 1820 ફોર્મ પરત આવ્યા છે, જેમાંથી 274 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 9 પાસ યુવાનો ટ્રાફિક બ્રિગેડમાં જોડાય અને ટ્રાફિક નિયમનમાં મદદ કરી અને કારકિર્દી આગળ વધારી શકે છે. કેટલા જણે ફોર્મ ભર્યા હતા અને કેટલા રિજેક્ટ થયા છે, રિજેક્ટ થવાનું કારણ શું છે અને શું આગળની પ્રક્રિયા હશે જે લોકોએ લિસ્ટમાં મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે? 2800 જણાએ ફોર્મ લઈ ગયા હતા અને 2800માંથી 1820 જણા ફોર્મ પાછા ભરીને આપી ગયા છે. 1820માંથી લગભગ 274 જેટલા ફોર્મ રિજેક્ટ થયા છે અને રિજેક્ટ થવાનું કારણ એ થાય છે કે લોકો કાંઈ તો 9મા ધોરણ સુધી પાસ કરેલા નથી. એમના સર્ટિફિકેટ જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય એ 9મા ધોરણ સુધી પાસ કરેલા સર્ટિફિકેટ હોવું જોઈએ. એની હાઇટ 5 ફૂટ 6 ઇંચ હોવી જોઈએ. એનો વજન 50 કિલો હોવું જોઈએ. એ સ્વસ્થ માણસ હોવું જોઈએ અને આ સેવા આપવા માટે એ તૈયાર હોવું જોઈએ. અને પછી એમની ફિઝિકલ ટેસ્ટ થશે. ફિઝિકલ ટેસ્ટમાં એમને 800 મીટરની સર્ટન 3.5 મિનિટથી લઈને 5 મિનિટના અંદર અંદર દરેકના જુદા જુદા ક્રાઇટેરિયા છે અને જુદા જુદા માર્ક્સ છે. એટલી વારમાં એમને દોડ પૂરી કરવાની છે. જે દોડ પૂરી કરી શકશે એને ફાઇનલ, એમને પાસે અગર NCC હશે, RSPમાં એને કામ કરેલા હશે, એને સ્પોર્ટ્સ લેવલ પર કામ કરેલા ભાગ ભજવેલા હશે, તે લોકોને જુદા માર્ક્સ છે. એમાં બીજી જે બી સેવાઓ સાથે માર્ક્સ ગણીને જે બી ભાઈઓ એમાં સિલેક્ટ થશે તો એમની 25, 26, 27 તારીખે 3 દિવસ દોડ રાખી છે સવારે 6:30 વાગ્યાથી. તો દરેકને ટોકન આપવામાં આવે છે અને સમય બતાવવામાં આવે છે કે જે જેમને પ્રમાણે એ પ્રમાણે ડેટ પ્રમાણે એમને અહીંયા આવવાનું છે અને ફાઇનલ એમાંથી જે પાસ થશે એ લોકોની લિસ્ટ 31 તારીખે અહીંયા આપણે મૂકશું અને એમને પછી 1 મહિના સુધી ટ્રેનિંગ આપશું. એમાં મેરિટ લિસ્ટ ટકાવારી પ્રમાણે એમને એમના બધાનું અહીંયા જે થશે તેમને માર્ક્સ મળશે. એ બધું એમને ખબર છે કે જે ફોર્મ છાપેલા હતા એ ફોર્મની પાછળ સમય છાપેલા છે. હા, જે એમને ફોર્મ આપ્યું હતું એ ફોર્મની પાછળ બધું કેટલું મતલબ કેટલા સમયમાં દોડવાનું છે, શું કરવાનું છે, એ બધા પાસે ફોર્મની આખી વિગત પાછળ આ બધી વિગતો આપણે આપી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.